ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ધોરણ 3 ગણિત ગમત, એમાં આપણે પાઠ્યપુસ્તકમાં 3 ચેપ્ટર પૂરા થઈ ગયા છે અને પીડીએફ પર તમને મોકલી છે. હવે આજે ચોથું છે, લાંબુ અને ટૂંકું. ચેપ્ટરનું નામ છે લાંબુ અને ટૂંકું. શું છે લાંબુ, શું છે ટૂંકું? જો લીલા તેના પિતાની દુકાનમાં વસ્તુઓ વેચે છે. એક ખેડૂત દોરડું લેવા ત્યાં આવે છે. જો અહીં લીલા ચિત્રમાં દેખાય છે, અને આ ખેડૂત છે, એ દોરડું લેવા એની દુકાને આવે છે. તમે મને 7-8 દોરડું આપશો. હવે ખેડૂત છે તો એની ભાષા બોલે ને, પહેલાંની જે ભાષા બોલતા એવી રીતે આ ગામડાના છે તો એવી રીતે બોલે છે. મને 7-8 દોરડું આપો. હવે આ તો શહેરની હતી એટલે એને ખબર નહોતી 7-8 કેવી રીતે થાય. તો તમારું 7-8 દોરડું આ રહ્યું, પોતાનો હાથ માપીને એ આપી દે છે. ચાલ્યો તમારું 7-8 દોરડું. એટલે પછી ખેડૂત કહે છે, પરંતુ આ તો 6 જ હાથ છે. હવે એનો હાથ તો લાંબો હોય ખેડૂતનો, તો પોતે માપે તો કે આ તો 6 જ છે, 7 નથી. તો કે શા માટે તમે તમારા હાથ વડે આ દોરડું માપતા નથી અને તેની 7 ગણી લંબાઈ લેતા નથી? એને કહે છે કે મારા હાથની લંબાઈ છે એટલું દોરડું મારે જોઈએ છે, તમારા હાથનું નહીં. તેથી ખેડૂત પોતાના હાથ વડે દોરડું માપે છે અને પછી લાલી તેનાથી 7 ગણું દોરડું આપે છે. જો અહીંયા છોકરામ લો, પછી આવી રીતે તફાવત શું છે એ તમે પણ તમારે બધા જે ઘરના પરિવારના સભ્યો હોય એના હાથનું માપ હું અનુમાન કરજો. એવી રીતે આમાં કીધું છે શું લાંબુ શું ટૂંકું. તો દોરડું માપવું હોય તો એક હાથ મીટર કહેવાય ને આપણે એમ બોલીએ, એક હાથ એટલે મીટર થાય. જો એના ચિત્ર તમે જોઈ શકો છો, એ 1 મીટર થાય. એવા 7 મીટર એને જોતું હતું તો 7 વખત હાથને એવી રીતે માપ લઈએ ત્યારે થાય. હવે કેટલા એ પ્રશ્ન પૂછ્યો છે, તો કેટલું ડગલા થશે, પગલા ભરે છે. જો અહીં ચિત્રમાં જુઓ તમે, બાળક છે એ દામજી કેટલા પગલામાં રસ્તો ઓળંગશે આ ચિત્રમાં, તો તમે અનુમાન અહીંથી કેટલા કરાવી શકો? તો અનુમાન લગભગ કદાચ 8 ડગલા પણ થાય. ત્યાર પછી નીચે ચિત્રમાં આપ્યા છે કપ, ટેબલ ઉપર ગોઠવેલા છે કપ. એ હવે બીજા એમાં જગ્યા આપી છે, ત્યાં બીજા તમે કેટલા ગોઠવી શકો? તો બીજા 8 કપ ગોઠવી શકો. એવી રીતે આપણે અનુમાન લગાવી શકીએ, 3 છે અને બીજા એટલી જગ્યા છે તો એને 8 કપ હજી સમાઈ શકે. પછી નીચે ઝાડ આપ્યું છે, જો ત્યાં માટલા ગોઠવેલા છે. તો હવે ઝાડને ઉપર પાંદડા ડાળી સુધી પહોંચવા માટે બીજા કેટલા માટલા ઉપર ગોઠવી શકાય? તો અનુમાનથી કહેવાનું કે કદાચ 4 અથવા 5 માટલા ગોઠવી શકી. પછી નીચે જાય તાર આપ્યો છે, એમાં કપડાં સૂકવેલા છે તાર ઉપર ખમીસ. હવે બીજી બાજુમાં જગ્યા છે તો ત્યાં કેટલા ખમીસ હજી સમાઈ શકે? તો આ માપ લઈ અને અનુમાન કરી તો બીજા હજી 4 ખમીસ સમાઈ શકે. જો અહીંયા તમને મીટર પટ્ટી આપી છે, 1 સેમી, 2 સેમી, 3 સેમી, તમારા સ્કેલમાં પણ આ હોય એટલે આ તમારે ખૂબ જાણવી જરૂરી છે. અહીંથી 1-0થી શરૂ કરી અને સ્કેલમાં નાની સ્કેલ હોય તો 15 સેમી હોય, મોટી હોય તો આમાં 24 સેમી આપી છે, 30 સેમી પણ હોય. આ પાઠ્યપુસ્તકનું માપ છે એટલે બાકી મોટી સ્કેલ હોય તો એમાં 30 સેમીનું માપ હોય છે. એટલે આવી રીતે માપ લઈ અને તમે અનુમાન કરી શકો. પછી કેટલા સેન્ટીમીટર, જો એ મગજનું ચિત્ર આપ્યું છે અને નીચે રેખા દોરેલી છે સમ લંબાઈમાં, તો એનું માપ લેતા હોય લોકો તો કેવી રીતે લેતા હોય? 1 સેમી 0થી ચાલુ કરી, 1 સેમી, 2 સેમી, એની બાજુમાં જો બાકસની સળી આપી છે એનું પૂછ્યું છે તો કેટલા સેન્ટીમીટર છે? તો તમે જોઈ શકો છો 1, 2, 3, 4 અને 5 સેમીને બાકસની સળી છે. પછી નીચે મીણીયો કલરનો રંગ આપ્યો છે, જો તો ઉપરથી જોઈ શકો અહીંથી 1-0થી ગણવાનું, તો અહીંયા 1 સેમી થાય, 2 સેમી, આ 3 સેમી, 4 સેમી, 5 સેમી, પછી 6 અને 7 સેમીની મીણીયા કલરનો માપ છે. ત્યાર પછી પાંદડું છે, આવી રીતે જો ચિત્ર બતાવ્યું છે એ રીતે તમારે દોરવાનું અને એનું માપ તમે લેવાનું એટલે અનુમાન લગાવવાનું કે કેવી રીતે સેમીમાં માપી શકાય. પછી નીચે પ્રશ્ન પૂછ્યો છે, જે દિવાસળીની લંબાઈ 4 સેમી છે, પાસાની દરેક બાજુની 1 સેમી લંબાઈ હોય છે, ગરોળી 13 સેમી લાંબી છે, ચિત્રમ જે આપી છે એ આખી ગરોળીને ગણી તો 13 સેમી થાય. પછી પાનની લંબાઈ છે 4 સેમી અને મીણિયા કલરની લંબાઈ કેટલી થઈ હતી? 7 સેમી, અહીં તમારે લખવાનું છે. પછી કંપાસ બોક્સમાં રહેલી માપપટ્ટી ઉપર તમે નજર કરો તો એમાં કેટલા લખ્યા હોય સેમી? 15 સેમી, નાની સ્કેલ હોય કંપાસની તો એમાં 15 સેમી અંકિત લખેલા હોય છે. એના ઉપરથી આપણે બધું માપ લેતા હોય છે. ચાલો આજે આટલું રાખીએ.